આપસોનું સ્વાગત છે ને હું છું દિવ્યા. તો નજર નાખીએ મહત્વના સમાચાર પર. તો તપાસ એજન્સી સીબીઆઈ માં ચાલી રહેલા ધમાસાણમાં ફસાયેલી ત્યારે કેન્દ્ર સરકાર માટે હવે નવી મુસીબત સામે આવી ગઈ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના તરફથી આ નવી મુસીબત ઊભી થઈ છે ત્યારે આરબીઆઈના વરિષ્ઠ અધિકારીએ સરકાર પર રિઝર્વ બેંકના કામકાજમાં દખલગીરી કરવાના ગંભીર આરોપો લગાવ્યા છે. સરકાર જો આ પ્રકારની જો હુકમ અને દખલગીરી બંધ ન કરે તો તેના પરિણામો ખરાબ ભોગવવા માટે તૈયાર રહેવાની ચેતવણી પણ આરબીઆઈના અધિકારીઓએ આપી છે. નિવેદન ઉપરાંત આરબીઆઈના કર્મચારી યુનિયને એક પત્ર લખી જણાવ્યું છે કે સરકાર દ્વારા બેંકની સ્વાયત્તાનો ખતરો પહોંચાડવામાં આવી રહ્યો છે. કર્મચારીઓએ ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ આ બયાનનું પણ સમર્થન કર્યું છે, જેમાં તેમણે દખલ અંદાજી કામ કર્યું હોવાનું જણાવ્યું છે. બીજી તરફ કેન્દ્ર સરકાર રિઝર્વ બેંકના ગવર્નર સાથેની મતભેદો વાતો જગ જાહેર થવાથી ભારે નારાજ થઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારના સમાચારથી રોકાણકારો દેશની છબી ખરાબ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ ચેતવણી આપી હતી કે કેન્દ્રીય બેંકની સ્વાયત્તાને હળવાશથી લેવી વિનાશકારક બની શકે છે. તેમનો સ્પષ્ટ ઇશારો સરકાર તરફથી નીતિઓમાં છૂટછાટ અને આરબીઆઈના સત્તાઓમાં કાપ મૂકવા કરતા દબાણ તરફ હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર અને આરબીઆઈ વચ્ચેનો વિવાદ એ હદે પહોંચી ગયો છે કે હાલ આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ અને સરકાર વચ્ચે બોલવાના સંબંધ પણ નથી રહ્યા. સરકાર કોઈ પ્રધાન અધિકારી કે અન્ય કોઈ વ્યક્તિ સાથે સંવાદ વાત કરવાનું પણ પસંદ પણ નથી કરતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉર્જિત પટેલ કેન્દ્ર સરકારની કથપુત્રી બનાવવાનો સાફ ઇનકાર કરીને સરકારના બેંકમાં કામકાજ કોઈ પ્રકારની દખલગીરી નહીં કરવાની ચેતવણી આપી છે. આ બબલના મૂળમાં હાલમાં જ થયેલી નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરની નિયુક્ત હોવાનું બહાર આવ્યું છે. આરબીઆઈ કેન્દ્ર સરકારની મોદી સરકારે વચ્ચે મતભેદોની શરૂઆત હકીકતમાં એ સમય થઈ જ્યારે સરકાર 2 મહિના પહેલા જોમનેરી વિચારધારા સાથે સંબંધ ધરાવતા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ નજીકના ગણાતા એસ ગુરુમૂર્તિના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બનાવ્યા હતા. એવું કહેવાય છે કે નવેમ્બર 2016 લાદવમાં આવેલા નોટબંધીને નિર્ણય પાછળ એસ ગુરુમૂર્તિનું જ ભેજું હતું. ઉલ્લેખનીય છે કે ઉર્જિત પટેલને આરબીઆઈના ગવર્નર બનાવ્યાના 3 મહિનાની અંદર જ સરકારે નોટબંધીની જાહેરાત કરી હતી. એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને આરબીઆઈ વચ્ચે જે કંઈ વિવાદ થયો તેને ગોપનીય રાખવાની સ્પષ્ટ સૂચના હતી, પરંતુ ઉર્જિત પટેલ અને વિરલ આચાર્યએ ખુલીને આ તમામ વાતો જાહેર કરી દેતા મામલો બિચકાયો છે. કેન્દ્ર સરકાર આ તમામ ગુપ્ત વાતો જાહેર થવાથી ઉર્જિત પટેલથી ખૂબ નારાજ છે અને તેમને જ આ વિવાદ માટે જવાબદાર ઠેરાવી રહ્યા છે. આ વર્ષે ઓછામાં ઓછી 1/2 ડઝન નીતિગત બાબતો પર આરબીઆઈ અને કેન્દ્ર સરકાર વચ્ચેના મતભેદો ઉભરીને બહાર સપાટી પર આવ્યા હતા. આરબીઆઈ મોંઘવારીને દરને ધ્યાનમાં રાખીને વ્યાજના દરમાં ઘટાડો કરવા તૈયાર ન હોવાથી કેન્દ્ર સરકાર ભારે નારાજ છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણમાં રાષ્ટ્રપણે તેમજ સરદાર જયંતિના 31 ઓક્ટોબરે યોજાવાનો છે. ત્યારે કેવડિયા ખાતે પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજનાર વિવિધ કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહી છે. ગુજરાતના મુખ્ય સચિવ શ્રી જે.એન. સિદ્ધ તથા વરિષ્ઠ સનદી અધિકારીઓ, પીએમના વરિષ્ઠ અધિકારીઓ વગેરે 31 ઓક્ટોબરે યોજાનાર કાર્યક્રમને આખરી ઓપ આપતા વિશેષ કરીને ઇન્ડિયન એવિએશન અધિકારીઓ સાથે કદમ તાલ મેળવતા મિનિટ ટુ મિનિટ કાર્યક્રમનું રિહર્સલ હાથ ધર્યું હતું. ઉલ્લેખનીય છે કે સરદાર સરોવર ડેમની સામે 3.5 કિલોમીટર દૂર નર્મદા નદીના પટમાં સાધુ બેટ ઉપર તૈયાર થયેલી સરદાર સાહેબની પ્રતિમાનું વડાપ્રધાન શ્રી રાષ્ટ્રપણ કરશે. આ વેળા તેઓ વોલ ઓફ યુનિટી, વેલી ઓફ ફ્લાવર્સ, ટેન્ટ સિટી, એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત દેશના વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી કરાવતા કાર્યક્રમો કલાકારોનો પણ મળશે. સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં સહયોગીઓ પણ મળી એક ભારત શ્રેષ્ઠ ભારત નિર્માણમાં તેમને યોગદાન બદલ અહોભાવ વ્યક્ત કરશે. વૈશ્વિક સ્તરે ભારતની ગરિમા અને સમતાનો પરિચય કરાવતા આ કાર્યક્રમ સુચારુ આયોજન વ્યવસ્થા માટે મુખ્ય સચિવ શ્રી જે.એન. સિંધે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, નર્મદા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે મધ્યપ્રદેશની એક રેલીમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના દીકરા કાર્તિકે પર પનામા કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. તે વિશે શિવરાજ અને તેમના દીકરા કાર્તિકે ખૂબ જ નારાજ છે, ત્યારે બંને રાહુલ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
જો કે હવે 24 કલાકની અંદર જ રાહુલ ગાંધી તરફથી આ વિશે ખુલાસો કરી દેવામાં આવ્યો છે. વાતચીત દરમિયાન રાહુલે કહ્યું કે મધ્યપ્રદેશ અને બીજેપી શાસિત રાજ્યોમાં કેટલા કુંભાર થયા છે કે તેઓ કન્ફ્યુઝ થઈ ગયા હતા. રાહુલે કહ્યું કે પનામા પેપર્સ લીક કેસમાં શિવરાજસિંહના દીકરા નહીં પરંતુ છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહનું દીકરાનું નામ છે વ્યાપમ કૌભાંડમાં છે. શું કહ્યું હતું રાહુલ ગાંધીએ? હકીકતમાં સોમવારે રાહુલ ગાંધીએ એક જનસભાને સંબોધન કરતાં કહ્યું હતું કે મામાજીના જે દીકરા છે પનામા પેપર્સ તેમનું નામ નીકળે છે. પાકિસ્તાનમાં પીએમ નવાઝ શરીફનું તેમાં નામ નીકળે તો તેમને જેલમાં નાખી દેવામાં આવે છે, પરંતુ અહીં સીએમના દીકરાનું નામ પનામા પેપર્સમાં નીકળે તો કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. પિતા દીકરાએ કર્યો હતો વળતો હુમલો. રાહુલ ગાંધીના આ આરોપ શિવરાજસિંહ ચૌહાણ અને તેમના દીકરા કાર્તિકે વળતો હુમલો કર્યો હતો. શિવરાજે મોડી રાતે ટ્વીટ કરીને કહ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ મારા અને મારા પરિવાર ઉપર ઊંધા સીધા આરોપ લગાવી રહી છે. અમે બધાનું સન્માન જાળવીને મર્યાદા રાખીએ છીએ, પરંતુ આજે તો રાહુલજીએ મારા દીકરા કાર્તિકેનું નામ પનામા પેપર્સમાં લિંકમાં આવ્યું છે એવું કહીને તમામ હદ પાર કરી દીધી છે. આવતીકાલે જ અમે તેમની મનોહાનિનો કેસ કરીશું. માત્ર શિવરાજસિંહ નહીં પરંતુ તેમના દીકરા કાર્તિકે ચૌહાણે પણ રાહુલ ગાંધીને નિવેદન પર ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે રાજે રાહુલ ગાંધીએ મારું પનામા પેપર્સમાં હોવાનું ખોટું નિવેદન આપ્યું છે. હું ચિંતિત છું કે સ્ટેજ ઉપરથી મારા અને મારા પરિવાર પ્રતિષ્ઠાને ખંડિત કરવામાં આવી છે. જો 48 કલાકમાં તેઓ માફી નહીં માંગે તો હું કઠોર કાર્યવાહી કરવા માટે મજબૂર બનીશ. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. બારડોલીની વાત્સલ્ય વિદ્યાલય ખાતે શાળા દ્વારા માતાજીના પૂજન અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં દિવાળીના પર્વ નિમિત્તે વિવિધ પ્રકારની ઉજવણી રૂપ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલ બારડોલી રાજપૂત સમાજ ટ્રસ્ટ સંચાલિત સુમિત્રાબા વાત્સલ્ય વિદ્યાલય દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે વિવિધ પ્રકારની ઉજવણી રૂપ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ખાસ કરીને તમામ સારા પરિવાર એક મંચ ઉપર આવે તે માટે ગરબા મહોત્સવ પણ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મંત્રી ભૂપતસિંહ ચાવડાએ અજિતસિંહ સુરમા સહિતના આગેવાનો ઉપસ્થિતમાં માતાજીની આરતી કરવામાં આવી હતી. માતાજીની આરતી પૂજન બાદ સૌ ગરબે ઘૂમ્યા હતા. શાળાનો સ્ટાફ, બાળકો, વાલીઓ પણ ગરબામાં જોડાયા હતા. બે નવા વર્ષથી બારડોલી વિભાગ રાજપૂત દ્વારા નવતર પહેલ કરી ભણતર સાથે બાળકોમાં વિવિધ પ્રવૃત્તિઓ કરાય, જેના ભાગરૂપે જ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મેહુલ ગોસ્વામી સાથે NS ગુજરાત ન્યૂઝ, બારડોલી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકા ખાતે કામ કરતા સફાઈ કામદારોને કાયમી કરતા સાંસદ દીપકસિંહ રાઠોડના હસ્તે કાયમી ઓરડો આપવામાં આવ્યો છે. તો ઘન કચરા માટે આવેલા 4 છોડા હાથીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ ખાતે નગરપાલિકા સફાઈ કામદારો તરીકે છેલ્લા 20 વર્ષથી હંગામી ધોરણે સેવાઓ આપતા 16 જેટલા સફાઈ કર્મચારીઓ નિયામિક કચેરીના આદેશ અનુસાર કાયમી ધોરણે નોકરીમાં લેવાના હોય ત્યારે સાબરકાંઠા અરવલ્લી સંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન રાજેશભાઈ ટેકવાણી, કારોબારી અધ્યક્ષ કોકિલાબેન પટેલ, વિરોધ પક્ષના નેતા દીપ્તિબેન બ્રહ્મભટ્ટ, નગરપાલિકા ચીફ ઓફિસર વિશાલભાઈ પટેલ, નગરપાલિકા કોર્પોરેટર દીપકભાઈ કડિયા, પાલિકા કોર્પોરેટરો સહિત ભાજપ આગેવાનો કાર્યકર્તો 100 જેટલા સફાઈ કામદારોને ઉપસ્થિત સંસદ પૂર્વ મંત્રી ઉપસ્થિતિના મહેમાનો દ્વારા કાયમી ઓર્ડર આપવામાં આવ્યા હતા. પ્રાંતિજ નગરપાલિકા ફાયર કર્મચારી મુકેશભાઈ પરમારની કામગીરીને બિરદાવવામાં આવી હતી. પ્રાંતિજ ખાતે આરોગ્ય શાખામાં સરકારી ગ્રાન્ટમાંથી આવેલ 4 છોટા હાથીને પણ ઉપસ્થિત સંસદ પૂર્વ મંત્રી દ્વારા લીલી ઝંડી પ્રસ્થાન કરાવ્યું હતું. તો સમગ્ર કાર્યક્રમ સફળ સંચાલન નગરપાલિકા પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર તથા યુસુફ વોરા દ્વારા કરવામાં આવ્યું હતું. જીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા. તો હાલ બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ.
જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. એક વાત આપનું સ્વાગત છે. ત્યારે મોરબીના નાની સિંચાઈ કૌભાંડ યોજનામાં થયેલ ભ્રષ્ટાચાર છુપાવવા અને વિધાનસભાના પ્રશ્નોને નહીં ઉઠાવવા માટે ધારાસભ્ય પરસોત્તમ સાવરિયાએ મળદિયા વકીલ મારફતે 35 લાખમાં સોદો કર્યો હતો અને જેના મામલે જેલ હવાલે કરવામાં આવ્યા છે. મોરબી નાની સિંચાઈ કૌભાંડ યોજનામાં થયેલ ભ્રષ્ટાચાર છુપાવવા અને વિધાનસભામાં પ્રશ્ન નહીં ઉઠાવવાના મામલે ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાને પોલીસે ધરપકડ કરી કોર્ટમાંથી 1 દિવસ રિમાન્ડ મેળવ્યા હતા. જે રિમાન્ડ પૂર્ણ થતાં બંને આરોપીઓને જેલ વાલે કરવામાં આવ્યા છે. હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા અને વકીલ ભરત ગણેશિયાને ઝડપી લેવાયા બાદ કોર્ટે 1 દિવસ રિમાન્ડ મંજૂર કર્યા હતા અને રિમાન્ડ આજે પૂર્ણ થતાં ધારાસભ્ય અને મળતિયા વકીલને કોર્ટમાં રજૂ કરવામાં આવેલ અને કોર્ટમાં રજૂ બાદ બંને આરોપીઓને જેલ વાલે કરવામાં આવ્યા હતા. તો આરોપી પક્ષના વકીલ દિલીપભાઈ અગેચણીયાએ જણાવ્યું હતું કે સાંજે જમીન અરજી કરવામાં આવશે ત્યારે જોવાનું રહ્યું છે કે કોર્ટ આરોપી ધારાસભ્ય અને મળતિયા વકીલના જમીન મંજૂર કરે છે કે પછી કોંગ્રેસ ધારાસભ્યને જેલમાં જ રહેવું પડે છે. આજે પરસોત્તમભાઈ સાબરિયા, ધારાસભ્ય શ્રી હળવદ ધાંગધ્રા તથા હળવદના એડવોકેટ ભરતભાઈ ગણેશિયાની 1 દિવસની જે નામદાર ડિસ્ટ્રિક્ટ સાહેબે રિમાન્ડ આપેલા, તેની રિમાન્ડ આજે પૂર્ણ થતાં આજે બંને આરોપીને જેલ હવાલે કરેલ છે અને આરોપીના વકીલ તરીકે અમો આજરોજ બપોર પછી એની બેઇલ એપ્લિકેશન નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મૂવ કરશું, દાખલ કરીશું. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, મોરબી. મહિના પહેલા અમદાવાદ વડવા વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી. તેના આરોપી વડવા પોલીસ દ્વારા દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. લગભગ મહિના પહેલા અમદાવાદ શહેરના વસ્તવા વિસ્તારમાં એક યુવકની બોટર પદાર્થ મારી હત્યા કરવામાં આવી હતી તેમ વટવા પોલીસ દ્વારા તપાસ કરતા સ્થાનિકોની પૂછપરછ કરતા ફાયદાકારક હકીકત ના મળતા ટેકનિકલ ટીમ દ્વારા મરીદ પરમાની કોલ ડિટેલના આધારથી 50 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. બાતમીના આધાર યોગેન્દ્રસિંહ નામનો વ્યક્તિ મૃતકની જોડે હતો. એ જોડે 10 રૂપિયાના પૈસા માંગ્યા હતા પણ પૈસા ના આપતા બોથડ પદાર્થ મારી હત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે થોડા સમયથી નાજીવી બાબતે પૂર્વ વિસ્તારમાં હત્યાના બનાવે બની રહ્યા છે. ક્યાંક ને ક્યાંક અમુક લુખ્ખા તત્વોને પોલીસનો ડર લાગતો નથી એવું લાગી રહ્યું છે. આવનાર સમયમાં પોલીસ ગુનોખોરી ટાળવામાં કેટલીક સક્ષમ થાય છે તે જોવું જ રહ્યું છે. ગત તારીખ 19/9/2018 રોજ વટવા વિસ્તારના વટવા રેલવે સ્ટેશનની સામે ખુલ્લા કમ્પાઉન્ડમાં એક કાંતિભાઈ કેશાજી ઉંમર વર્ષ 33ની મૃત હાલતમાં ડેડબોડી મળી આવે અને તપાસ કરતાં તેના માથાના ભાગે કોઈ અજાણ્યા એ સમયે બોથડ પદાર્થ મારી અને એની હત્યા કરેલી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવે. જે બાબતે વટવા પોલીસ સ્ટેશન ખાતે વણ શોધાયેલ, ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ અને આજે 1 મહિના અને 10 દિવસ જેટલી તપાસ બાદ અમારી સર્વેલન્સની વિવિધ ટીમો બનાવવામાં આવેલી, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી એ હત્યારાને શોધી કાઢવામાં આવેલ છે, જેમનું નામ યોગેશસિંહ બાબુસિંહ કુર્મી પટેલ છે અને જેઓ આઝમગઢ યુપીના વતની છે. હત્યા કર્યા બાદ તેઓ દિલ્હી જતા રહેલ અને અમારી એક PSI અને માણસોની ટીમથી દિલ્હી ખાતેથી તેમને લાવીને પૂછપરછ કરતા આ આરોપીએ આ ખૂન કરેલાની કબૂલાત કરેલ છે. પ્રાથમિક તપાસમાં પકડાયેલ આરોપી યોગેશ પટેલ જણાવે છે કે પોતે જેનો મર્ડર કર્યું છે તેમના મિત્ર હતા
અને દારૂ પીવાના પૈસા માંગવા જેવી નસીબી બાબતે આ હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે. આરોપી આઝમગઢ જિલ્લાના ઉત્તર પ્રદેશના વતની છે. છેલ્લા 8 વર્ષથી અમદાવાદ ખાતે અલગ અલગ કંપનીમાં લેથ મશીનમાં મજૂર તરીકેનું કામ કરતા હતા અને તેના ઇતિહાસમાં પોતે 3 ભાઈઓ અને 3 બહેનો છે. આ જે પકડાયેલા આરોપી 2 નંબરમાં છે અને 12 ધોરણ સુધી તેઓ ભણેલા હોવાનું અમારી પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે. અંકિત દવે સાથે યોગેશ્વરી રામાનુજ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. મોરબી નગરપાલિકાની વોર્ડ નંબર 2ની એક બેઠકની પેટા ચૂંટણી માટે નીચું મતદાન થયા બાદ તેની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરી કરતા ભાજપના રાજુલાબેન પરમારને 1702 મત મળ્યા હતા. ત્યારે થોડા સમય પૂર્વે યોજાયેલી પેટા ચૂંટણીમાં તમામે તમામ 6 બેઠકો ઉપર કબજે કરીને ભાજપે 26 પર પહોંચ્યું હતું. મોરબી નગરપાલિકા વોર્ડ નંબર 2ની એક બેઠકની પેટા ચૂંટણી માટે નીચું મતદાન થયા બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. વોર્ડ 2ના પેટા ચૂંટણીમાં ભાજપમાંથી રાજુલબેન મહેશભાઈ પરમાર, કોંગ્રેસમાંથી દયાબેન રવજીભાઈ સોલંકી અને બસપાના કંચનબેન પ્રવીણભાઈ ચાવડા વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો હતો, જેમાં આજે મતગણતરી કરવા ભાજપના રાજુલાબેન પરમારને 1702 મત મળ્યા હતા, જ્યારે બસપાના કંચનબેન ચાવડાને 541 મત મળ્યા હતા. તો સૌથી વધુ 2617 મત મેળવીને કોંગ્રેસના દયાબેન સોલંકી વિજયી બન્યા હતા. થોડા સમય પૂર્વે યોજાયેલી પેટાચૂંટણીમાં તમામ 6 બેઠકો કબજે કરીને ભાજપ 26 પર પહોંચ્યું હતું. જીતે પાલિકામાં સ્પષ્ટ બહુમતી થાય જ્યારે એક બેઠક ભાજપને જીતવા કોંગ્રેસ કમર કસી હતી, તેમજ કોંગ્રેસને વિજયથી હવે બંને પક્ષો પર બંને પક્ષો પાસે 26 બેઠકો છે, ત્યારે આગામી દિવસોમાં હવે તાડજોડની રાજનીતિ પણ જોવા મળી શકે છે. મોરબી નગરપાલિકા વોર્ડ નંબર 2ની પેટા ચૂંટણીનું આજે મતગણતરી હતી. મતગણતરીના અંતે કુલ 3 રાઉન્ડ મતગણતરીના થયેલા, 8 ટેબલ હતા. કુલ 4955 મતોમાંથી 3 ઉમેદવાર ચૂંટણી લડતા હતા. એમાંથી કંચનબેન પ્રવીણભાઈ ચાવડા બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર હતા, એમને 541 મત મળે છે. દયાબેન રવજીભાઈ સોલંકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર હતા, એમને 2617 મત મળે છે. રાજુલાબેન મહેશભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા, એમને 1702 મત મળે છે. નોટામાં 95 મત પડેલા અને આ રીતે સૌથી વધુ મતદાન મત દયાબેન રવજીભાઈ સોલંકી, કે જેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાણ ધરાવતા હતા, તેઓને મળેલા હોય એમને વિજેતા આજે ઘોષિત કરવામાં આવેલા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, ટંકારા. અમદાવાદમાં માથે ભારે શખ્સ સ્વદેશી તોમરના સાથીદારને ગેરકાયદેસરના હથિયાર, કારતૂસો અને ચપ્પા સાથે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અમદાવાદમાં નવરાત્રી તહેવારમાં ગરબા મહોત્સવ દરમિયાન ફાયરિંગ કરી આતંક મચાવનાર તથા ભય ફેલાવાનું કૃત્ય કરનાર સૈદુ લાયકસિંહ તોમર, જે ચાંદખેડામાં રહે છે, તેમની સામે ચાંદખેડા પોલીસ ગુનો નોંધી તેમણે અને તેમના સાથીદારને પકડવા તજવીજ હાથ ધરી હતી. તેમાંથી તેમનો એક સાથીદાર અમિતસિંહ ચાવડા જેવનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી દેશી બનાવટના 2 તમંચાઓ, પિત્તળના જીવત કારતૂસ, 17 નંગ, એક્ટિવા, આ બધી વસ્તુ પકડી પાડેલ છે. નવરાત્રિની અંદર ચાંદખેડા વિસ્તારમાં સહદેવસિંહ તોમર તેમજ એના સાથીદારે નવરાત્રિની લાણી આપવા બાબતે કંઈ બબલ થયેલી, ત્યાં 2 રાઉન્ડ ફાયર કરેલા એવી ફરિયાદ 307ની ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો. આ ગુનાના કામે અમારા ટીમમાં ચૌધરી સાહેબ, KG ચૌધરી તેમજ ધાસુરા સાહેબને એમને મળેલ બાતમીના આધારે સહદેવસિંહ તોમરનો સાથીદાર, કે જે તે વખતે આ જે ચાંદખેડામાં બનાવ બનેલો, તેને અમિતસિંહ જગતસિંહ ચાવડા ઉર્ફે દરબાર નાવાને એક્ટિવા તેમજ 2 હથિયાર સાથે ધરપકડ કરેલી. તેની પાસેથી 14 જીવતા કારતૂસ તેમજ ચાંદખેડાની અંદર જે બનાવ બનેલો અને જે ફાયરિંગ કરેલા એના 2 ખાલી કારતૂસ પણ અમે તેની પાસેથી કબજે કરેલ છે. હા, જે આરોપી પકડાયેલો છે એને ગુનાહિત ઇતિહાસ બાબતે અમે તપાસ કરેલ છે. સહદેવસિંહ તોમર જે ફરાર છે તેને ગુનાહિત ઇતિહાસ ખરો. જે ફરાર આરોપી છે એના વિરુદ્ધમાં ઘણા પ્રોહિબિશનના ગુના તેમજ મારામારીના ગુનાઓ દાખલ છે. અંકિત દવે સાથે યોગેશ્વરી રામાનુજ, NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.